બ્રેક બાદ આપનું સ્વાગત. તો આજે અલગ અલગ લોકસભા મત વિસ્તારમાં જે ઉમેદવારો છે તેઓ નામાંકન ભરી રહ્યા છે, ત્યારે અમદાવાદની બે બેઠક, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ, જેમાં અમદાવાદ પૂર્વના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હસમુખ પટેલે આજે 12:39 ફોર્મ ભર્યું હતું. અહીંયા અમરાઈવાડી વિસ્તારમાં તેઓ બે ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2019 પણ બહુમતીથી તેમણે વિજય હાંસલ કર્યો હતો અને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂકતા તેમને ટિકિટ આપી છે. ત્યારે આજરોજ પૂર્વ મધ્યસ્થ કાર્યાલયથી નામાંકન ભરવા માટે હસમુખ પટેલ પહોંચ્યા હતા. અમદાવાદ પૂર્વના તેઓ ઉમેદવાર છે અને ખાસ જ્યારે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે જઈને તેમણે ફોર્મ ભર્યું હતું. પ્રતિક જોડાઈ ગયા છે. પ્રતિક, હસમુખ પટેલે ફોર્મ દાખલ કરી દીધું છે, નામાંકન ભર્યું છે, જ્યારે તેઓ પહોંચ્યા તેમની સાથે કોણ કોણ ઉપસ્થિત હતા? જી પ્રતિક, ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર HS પટેલે આજે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. મહત્વનું છે કે 12:39 વિજય મુહૂર્તમાં તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સાથે જ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ સહિત રાજ્યકક્ષાના મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જો વાત કરવામાં આવે તો તેમની સાથે ડમી ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હતા. પૂર્વ કોર્પોરેટરે તેમની સાથે ફોર્મ ભર્યા હતા ડમી ઉમેદવાર તરીકે. સાથે જ જો વાત કરવામાં આવે તો તે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું હોવાના કારણે તે અગાઉથી જ કાર્યાલય પર પહોંચી ગયા હતા, ઓફિસે પહોંચી ગયા હતા અને તેમનું જે ફોર્મ છે તેની ચકાસણી કર્યા બાદ આ જે ફોર્મ છે તે ચૂંટણી અધિકારીને સોંપવામાં આવ્યું હતું અને તેમણે ઉમેદવારી છે તે નોંધાવી હતી. આભાર પ્રતિક તમામ વિગતો માટે.